અંકલેશ્વરની કડકિયા કોલેજ ખાતે આવેલ તમામ ટીમની હૈયા ધારણ કોલેજ ચાલુ રાખવાનો પ્રયત્ન રહેશે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો અંકલેશ્વરની કડકિયા કોલેજ ખાતે આવેલ તપાસ ટીમની હૈયા ધારણ કોલેજ ચાલુ રાખવાના પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે કુલપતિ દ્વારા મોકલેલ પાંચ સભ્યોની તપાસ ટીમ દ્વારા જરૂરી રિપોર્ટ સુપ્રત કરી સરકાર પાસે યુનિવર્સિટી અભિપ્રાય માંગ્યો છે હાલ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા યુનિવર્સિટીએ ચાલુ રાખી છે તેમજ ફર્સ્ટ બીકોમ ફર્સ્ટ બીએ પણ ઓનલાઈન એડમિશન ચાલુ છે ટ્રસ્ટી મંડળ સરકાર નિર્ણય બાદ કોલેજ ચાલુ રાખવા શું અભિગમ અપનાવે તેના પર કોલેજનું ભાવિ નક્કી થશે અંકલેશ્વર અને હાસોટના કોલેજ વંચુક ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ માટે જીવાદોરી સમાન શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ટ્રસ્ટી મંડળ દ્વારા તબક્કાવાર બંધ કરવાના લેવાયેલા નિર્ણયને લઈ ભારે ઉહાપો મચ્યો છે સહી સિક્કા વગરની મેનેજમેન્ટ દ્વારા કોલેજ સંકુલમાં લગાવેલી નોટિસે વિદ્યાર્થીઓમાં ભય ફેલાવ્યો છે ગતરોજ કોલેજ ખાતે યુનિવર્સિટી ખાતે મોકલેલ ફર્સ્ટ બી અને બીકોમ બંધ કરી એડમિશન ના આપી ઓનલાઈન લિસ્ટમાંથી પણ નામ દૂર કરવાના પત્ર બાદ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના સિન્ડિકેટ અને સેનેટના પાંચ સભ્યોની કમિટી તપાસમાં આવી હતી જેને કોલેજ સ્ટાફ ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્થાનિક આગેવાનો જોડે ચર્ચા કરી હતી અને કોલેજના પત્રના આધારે તપાસ કરવામાં આવ્યા હોવાનું જણાવી તમામ લોકોનો વ્યૂ જાણી જરૂરી રિપોર્ટ કુલપતિને આપ્યો હતો જે આધારે સરકારમાં આ યુનિવર્સિટી દ્વારા જરૂરી અભિપ્રાય માંગ્યો છે તપાસ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ ચાલુ રહે તેવા પ્રયત્નો રહેશે તેવી હૈયા ધારણા આપતા હાલ તો વિદ્યાર્થીઓમાં શાંતિ રાખી છે પણ જો નિર્ણય વિદ્યાર્થીઓના ફેવરમાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે કોલેજ બંધ કરવાના મેનેજમેન્ટના નિર્ણય વચ્ચે યુનિવર્સિટી દ્વારા કડકિયા કોલેજમાં ફર્સ્ટ બીકોમનું એડમિશન ચાલુ રખાયું છે તેમજ ફર્સ્ટ બીએ માટે પણ ઓનલાઈન એડમિશન પ્રક્રિયામાં પસંદગીની કોલેજનું નામ ચાલુ રાખ્યું છે ત્યારે સરકારની યુનિવર્સિટીના આખરી નિર્ણય બાદ કોલેજ ટ્રસ્ટી મંડળ શું આખરી નિર્ણય કરે છે તેના પર કોલેજનું ભાવિ હાલ તો નિર્ભર છે